નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર. પંચમહાલથી અમારા સંવાદદાતા ભાવિનભાઈ પરમાર સાથે. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના આગમન પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનું કાલોલમાં આગમન. દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે રાહુલ ગાંધીની યાત્રાનો રૂટ પંચમહાલ જિલ્લામાંથી પસાર થતો હોય, 8 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા કાલોલ હાલોલમાંથી પસાર થતી હોય. યાત્રાના પૂર્વ આયોજન અને સફળતા માટે મંગળવારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કાલોલમાં ઉપસ્થિત રહી અને કાલોલ અને હાલોલના કોંગ્રેસ સમિતિના સ્થાનિક નેતાઓ હોદ્દેદારો સાથે બેઠક યોજી અને યાત્રાનો માહોલ જગાવ્યો છે. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ પંચમહાલ. આપણે સૌ જાણીએ છીએ એમ દેશનું એવું એક નેતૃત્વ જાણે આ દેશના લોકોને નફરત છોડો ભારત જોડો સૂત્ર સાથે દેશને એક કરવાનો જોડવાનો પ્રયત્ન કર્યો અને કન્યાકુમારીથી કાશ્મીર 4000 કિલોમીટર જેટલું પદયાત્રા કરી. એ જ રાહુલજીએ મણિપુરથી મુંબઈ એ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે અને જેને ખૂબ મોટો પ્રતિસાદ જેટલું સમર્થન પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે. અને જોગાનુજોગ આ જ સમયે લોકસભાની ચૂંટણી 2024 આવી રહી છે, તેવા સંદર્ભમાં સમગ્ર એ મણિપુરથી શરૂ કરીને આવી રહેલા રાહુલજી 7મી તારીખે ગુજરાતમાં પ્રવેશ કરવાના છે અને એમાં ખાસ કરીને આ પટ્ટીમાં હાલોલ કાલોલ જાંબુઘોડા દાહોદ ગોધરા એ વિસ્તારમાં થઈને એમની યાત્રા પસાર થવાની છે. ત્યારે લોકોમાં ખૂબ અનેરો ઉત્સાહ છે, ઉમંગ છે એમને સ્વાગત કરવા, એમને મળવા, એમને માટે આવકાર કરવા અને એને માટે આયોજનબદ્ધ રીતે લોકોને સૌને ઓપોર્ચ્યુનિટી મળે, તક મળે, સ્વાગત કરવાની તક મળે એ માટે લોકોની અપેક્ષાઓને અનુકૂળ થવા માટે આયોજન માટે આ મીટિંગ અહીંયા ગોઠવી. બાપુ, યાત્રામાં કોણ કોણ અગ્રણીઓ જોડાશે સાથે? યાત્રામાં ગુજરાતના સમગ્ર બધા જ નેતાઓ જોડાશે કોંગ્રેસના અને સાથે સાથે દિલ્હીથી પણ એમની સાથે અનેક નેતાઓ જોડાશે. જેમ અમારા ગુજરાતના પ્રભારી છે મુકુલ વાસનિકજી, એ પણ જોડે હશે.